હર્ષદ મહેતા શેરબજારને આંખના ડોળાની જેમ નચાવનાર ભેજાબાજ ગુજરાતી. એના એક ઇશારે શેરબજારમાં હાહાકાર મચી જતો. એ માયાજાળ પાથરે ને 200 રૂપિયાવાળા શેરના 9000 રૂપિયા થઈ જાય. સરકાર કંપનીઓની કંપનીઓ બેંકોને દેશી વિદેશી રોકાણકારોને ભૂ ઉપાડી દે અને કોઈને કાનો કાન ખબર ન પડવા દે. ગામને ધૂતીને અબજો રૂપિયા કમાનારા મોટી માયાના વખાણ કરવા કે માથે ઓઢીને રોવું એ તમારે નક્કી કરવાનું છે. એક સમયે હર્ષદ મહેતાએ ભારતના અર્થતંત્રને જળમૂળથી હચમચાવી નાખ્યું હતું. રાજા હતા એ રંગ થઈ ગયા ને રંગ હતા એ રાજા. કેવી રીતે રચ્યો હતો મતિમેલા મેતુસે કારસો. કોને કોને લીધા હતા એને સકંજામાં. મહેતાના નામના છાજિયા લેવા હોય તો તમારે આખો વિડીયો જોવો પડે. 1984 થી 1992 નો એ સમય. હર્ષદ મહેતાએ આલિયાની ટોપી માલિયાને ને માલિયાની ટોપી જમાલિયાને પહેરાવીને રોકાણકારોને કોણીએ ગોળ ચોંટાડ્યો. શેરબજારમાં હર્ષદ મહેતા નામની સુનામી આવી. ઉપજાવી કાઢેલી લાલચોળ તેજીનો વાયરો ફૂંકાણો. રાતોરાત રૂપિયાવાળા થઈ જવાની લાઈમાં અસંખ્ય લોકો શેર માર્કેટમાં કૂદી પડ્યા. શેરબજારના સહની ખબર નહોતી પડતી એવા લોકોએ પોતાની માલ મિલકતો ગીરવે મૂકી બાયડીના ઘરેણા વેચી શેરબજારમાં આંખ બંધ કરીને નાણાં રોક્યા. પણ જ્યારે ભોપાળું છતું થયું ત્યારે લાખો લોકો કરોડપતિમાંથી રોડપતિ બની ગયા. સંખ્યાબંધ લોકોને ઝેર પીવાનો વારો આવ્યો. એક સમયે સાવ સામાન્ય ગુજરાતી હતો હર્ષદ મહેતા. 29 જુલાઈ 1954 સૌરાષ્ટ્રના પાનેલી ગામમાં જૈન પરિવારમાં એનો જન્મ થયો. પેટ્યું રડવા એનું કુટુંબ મુંબઈ આવી ગયું. એના પિતા પ્યુનની નોકરી કરતા અને બાકીના સમયમાં નાનો મોટો ધંધો કરતા. પણ બહુ ફાવટ ન આવતા આખું કુટુંબ મધ્ય પ્રદેશ શિફ્ટ થઈ ગયું. હાયર સેકન્ડરીનો અભ્યાસ કર્યા પછી હર્ષદ મહેતા પાછો મુંબઈ આવી ગયો. એક એવરેજ સ્ટુડન્ટ તરીકે એણે બીકોમ સુધીનો અભ્યાસ પૂરો કર્યો. ગ્રેજ્યુએશનની ટકાવારી જોઈને એને કોઈ મોભેદાર નોકરી મળી શકે એમ ન હતી. ત્યારબાદ સતત 8 વર્ષ સુધી રખડતા રામની જેમ જ્યાં ત્યાં જેવી મળે તેવી નોકરી કરી, જેમાં પી અંબાલાલ, પી ડી શુક્લા, જે એલ શાહ, નંદલાલ શેઠ જેવી શેર માર્કેટની નામી ગીનામી કંપનીનો સમાવેશ થતો હતો. જરૂરિયાતે શોધખોળની માતા છે. હર્ષદ મહેતાને એની જરૂરિયાતે શેરબજારના દાવ પેજ બખૂબી શીખડાવી દીધા. એને થયું મારું બેટું આ લાઈન તો એવી છે, છેતરતા આવડે તો રૂપિયાનો ઢગલો થઈ જાય. તેણે નોકરી છોડી દીધી અને પોતે જ ફૂલ ટાઈમ શેર દલાલ બની ગયો. 1984 એના ભાઈ સાથે મળીને ગ્રો મોર રિસર્ચ એન્ડ એસેટ મેનેજમેન્ટ નામની કંપની શરૂ કરી. શરૂઆતમાં તો કાયદેસરનો ધંધો કરીને હર્ષદ મહેતાએ હકની કમાણી કરી અને માર્કેટમાં પોતાની બ્રાન્ડ બનાવી. શેરબજારની જાણકારી અને બોલ બચ્ચનની આવડતને કારણે એનું નામ થવા લાગ્યું. કઈ કંપનીના કેવા શેર ખરીદવા એ માટે લોકોને ટિપ્સ આપવા લાગ્યો. હર્ષદ મહેતાની ટિપ્સ એટલે પથ્થરની લકીર ગણાતી. કંપનીનો નફો ત્રોટો નહીં પણ હર્ષદ મહેતાની ટિપ્સનો આધાર લઈને લોકો લાખો રૂપિયાનું રોકાણ કરતા અને પૈસા કમાતા. હર્ષદ મહેતા કાયદેસર રીતે ધંધો કરીને પણ ઠીક ઠીક નાણાવાળો બની શકે એમ હતો. પણ એને વધારે લાલચ જાગી. એ તાતા બિરલા અને અંબાણીની પંગતમાં બેસવા માંગતો હતો. બોલિવૂડના હીરો જેવી લક્ઝરિયસ લાઈફ માણવા માંગતો હતો. એને થયું આ હાટા ડોઢાના ધંધામાં કરોડપતિ થઈ શકાય પણ અબજોપતિ નહીં. શેરબજારમાં એની જામી ગયેલી શાખનો લાભ લઈને કૃત્રિમ તેજી ઊભી કરવાનું તરકટ રચ્યું. ગમે તે કંપનીના શેરને આસમાને પહોંચાડી દેવાની કળામાં માસ્ટરી મેળવી લીધી. એસીસી કંપનીના એક શેરની કિંમત 200 રૂપિયા હતી. હર્ષદ મહેતાએ એવી હવા ફેલાવી કે આ કંપનીના શેરમાં રોકાણ કરો, ટૂંકા ગાળામાં એના ભાવ વધશે. હર્ષદ મહેતા અને એની રિંગમાં આવતા બીજા દલાલોએ એસીસી કંપનીના એક સામટા લાખો શેર ખરીદી લીધા. આથી બજારમાં એસીસી કંપનીની ડિમાન્ડ વધી ગઈ અને 200 રૂપિયાના શેરના 9000 રૂપિયા થઈ ગયા. આર્થિક ભાષામાં આ પ્રવૃત્તિને લોબિંગ કહેવામાં આવે છે. બોગસ લોબિંગ કરીને હર્ષદ મહેતા ઢગલા મોઢે રૂપિયા કમાણો. જેને સાયકલના વાંધા હતા એ હવે મોંઘી દાટ મોટર કારમાં ફરવા લાગ્યો. એસીસી કંપની પછી હવે હર્ષદ મહેતાની નજર એપોલો ટાયર્સ, રિલાયન્સ, ટાટા, બીપીએલ, વિડિયોકોન જેવી કંપનીઓ ઉપર હતી. જેના માટે એને પૈસાની જરૂર પડી. એ માટે એણે ગોરખ ધંધો કરવાનો માર્ગ શોધી કાઢ્યો. 1990 ધ બેંક ઓફ કરાડ, વિજયા બેંક અને મર્કન્ટાઇલ જેવી બેંકોને ખાડામાં ઉતારીને પાછલા બારણે પૈસા શેરવી લીધા. કેવી રીતે એ જરા ધ્યાનથી સમજો. અમુક સમયે ભારત સરકાર પોતાના પ્રોજેક્ટ પૂરા કરવા માટે બેંકોમાંથી પૈસા ઉપાડે છે. એ માટે સરકાર સિક્યુરિટી બોન્ડ બહાર પાડે છે, જે નફો કરતી બેંકોએ ફરજિયાતપણે ખરીદવા પડે છે.
નાની બેંકો આ સરકારી બોન્ડો ખરીદે તો તેની લિક્વિડિટી ઉપર માઠી અસર પડે, એટલે કે રોજબરોજના બેન્કિંગ વ્યવહાર માટે પૈસાની અછત ઊભી થાય. પણ કાયદાની જોગવાઈ પ્રમાણે એક બેંક બીજી બેંકને આ સરકારી બોન્ડ વેચી શકે છે અને લોન લઈ શકે છે. કઈ બેંકને સિક્યુરિટી બોન્ડ વેચવા છે અને કઈ બેંકને લેવા છે એની જાણકારી બેંકોને હોતી નથી. આથી બે બેંકોના આવા વ્યવહારો દલાલો હસ્તક થતા હોય છે. આથી સિક્યુરિટી બોન્ડ વેચવા માટે આવી બેંકો હર્ષદ મહેતા જેવા દલાલોનો કોન્ટેક્ટ કરે છે. હર્ષદ મહેતા આવી અનેક બેંકોનો દલાલ બન્યો. ઘણી મોટી બેંકોએ નાની બેંકોને હર્ષદ મહેતાને વચમાં રાખીને ધિરાણ કર્યું, પણ મોટી બેંકોએ ભૂલ કરી. પૈસા નાની બેંકોના હાથમાં આપવાને બદલે હર્ષદ મહેતાને આપ્યા. હર્ષદ મહેતા પૈસા મહિના બે મહિના માટે પોતાની પાસે રાખતો, શેર બજારમાં રોકાણ કરતો, નફો કમાઈ લીધા પછી બીજી બેંકોને ચૂકવતો અથવા કોઈ ત્રીજી બેંકને બાટલીમાં ઉતારી પહેલી બેંકને પૈસા ચૂકવી દેતો. આવું કરવામાં એને નકલી બેંક રસીદોનો પણ સહારો લીધો. હર્ષદ મહેતાએ રચેલી બેંકોની ચેન ચાલતી રહી અને તે મલાઈ ખાતો રહ્યો. પોતે બહુ સારો અને ઈમાનદાર માણસ છે એવું સાબિત કરવા એને એક વર્ષે 28 કરોડ રૂપિયાનો એડવાન્સ ઇન્કમ ટેક્સ ભરી દીધો. ચારે કોર એના નામના ડંકા વાગવા લાગ્યા. હર્ષદ મહેતા હવે શેર બજારનો સેલિબ્રિટી બની ગયો હતો. એની લાઇફસ્ટાઇલ રાજા મહારાજા જેવી થઈ ગઈ હતી. મુંબઈના પોશ એરિયામાં દરિયા કિનારે એને બંગલો બનાવ્યો, જેમાં એક મિની ગોલ્ફ કાર્ટ અને સ્વિમિંગ પુલ પણ હતો. એ સમયે ખૂબ મોંઘી ગણાતી લેક્સસ અને સ્ટારલેટ જેવી લક્ઝરી મોટર કાર ખરીદીને એને ખૂબ વાહવાહી લૂંટી હતી. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું, પણ નથી કહેતા કે પાપનો ગળો એક વખત તો ફૂટે જ છે. શેર બજારમાં ભયંકર મંદી આવી. 4500 સુધી પહોંચી ગયેલો સેન્સેક્સ 2500ના તળિયે જઈને બેસી ગયો. હર્ષદ મહેતા પાસે બેંકોને નાણાં ચૂકવવા જેટલા પૈસા બચ્યા નહીં, કારણ કે આ રકમ 3000 થી 4000 કરોડ રૂપિયા જેટલી થતી હતી. કોઈને કંઈ સમજાણું નહીં કે શું થઈ રહ્યું છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની એક પત્રકાર સુચિતા દલાલને હર્ષદ મહેતાના ગોરખધંધાની ભનક લાગી ગઈ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બ્રેકિંગ ન્યૂઝ છપાયા અને 1992માં હર્ષદ મહેતાનું ભોપાળું છતું થયું. હર્ષદ મહેતાની પોલ ખુલી ગઈ. તેના ઉપર 72 ક્રિમિનલ અને 600 સિવિલ કેસ કરવામાં આવ્યા. હર્ષદ મહેતાની ધરપકડ કરવામાં આવી. જે બેંકોએ સારો માણસ સમજીને હર્ષદ મહેતાને પૈસા આપ્યા હતા એને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો. વિજયા બેંકના મેનેજરે આપઘાત કરી લીધો. જે રોકાણકારોએ સોના ચાંદી સમજીને શેર ખરીદ્યા હતા એ કાગળના ડૂચા બની ગયા. આથી ઘણા રોકાણકારોએ પણ સુસાઇડ કરી લીધું. થાણેની જેલમાં જ્યારે હર્ષદ મહેતા હતો ત્યારે મહેતાને છાતીનો દુખાવો ઉપડ્યો અને હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી એનું મૃત્યુ થયું. જોવા જેવી ખૂબી એ છે કે મર્યો ત્યારે 672 કેસમાંથી ફક્ત 4 કેસમાં જેને સજા થઈ હતી. 27 વર્ષ પછી હર્ષદ મહેતાનો ભાઈ અને એની પત્ની પણ ઘણા કેસ જીતી ગયા છે. હર્ષદ મહેતાને સાથ આપનારા હજી પણ ઉજળા મોઢે બજારમાં ફરે છે. મોટા માણસની મોટી વાતું, મારા તમારા જેવા હેલ્મેટ ન પહેરે તોય દંડાય છે અને આવા મોટા માથાઓનો વાળ પણ વાંકો થતો નથી. નમસ્કાર.